સુરતના ઉધના મગદલા રોડ સ્થિત સહજાનંદ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના કારખાનાના કારીગરના પ્રેમ પ્રકરણના ઝઘડાની અદાવતમાં 7-8 જણાના ટોળાએ લાકડાના ફટકા વડે હુમલો કરવાની સાથે એક કારીગરને પહેલા માળેથી નીચે ફટકી દઈ હત્યા કરવાનો પ્રયાસ કરતા વાતાવરણ તંગ થઈ ગયું હતું. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. તો બીજી તરફ પોલીસે ગુનો નોંધી હુમલા કરનાર એક મહિલા સહિત 4ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉધના મગદલા રોડ સ્થિત ટાટા શોરૂમ નજીક સહજાનંદ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં સુનિતા પટેલના ખાતામાં કામ કરતા અને ત્યાં જ રહેતા કારીગર કૌશિક બારિયા, રામકિશન બિંદ, વકીલભાઈ બિંદ, હરિઓમ ગેંદલાલ, જબ્બીરભાઈ ગત રોજ ધૂળેટીનો તહેવાર હોવાથી જમવાનું બનાવી ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યા હતા અને ત્યારે પ્રફુલ્લ વિજય ભાલેરાવ, ભાવના દિનેશ ચૌહાણ, કિશન દિનેશ ચૌહાણ, સાગર ઉર્ફે બોબડો રાજુ રાઠોડ, કાલિયા ઉર્ફે પકુળ પ્રફુલ્લ શાહ, દીપચંદ ઉર્ફે બાબુ ઉર્ફે રાજ વિનોદ વિશ્વકર્મા લુહાર સહિત 7-8 જણા લાકડાના ફટકા સાથે ઘસી આવ્યા હતા. જે પૈકી પ્રફુલ્લે સંજય ક્યાં છે તેવું પૂછ્યું હતું, જેના જવાબમાં કૌશિકે કહ્યું હતું કે સંજય રાત્રે ક્યાંક ચાલ્યો ગયો છે. એમ કહેતા વેત જ કૌશિક સહિતના તમામ કારીગરોને લાકડાના ફટકા અને ઢીકા મૂકીને માર મારવાનું શરૂ કરી દીધું હતું, જેથી હરિયો મારથી બચવા માટે કારખાનાની બહાર ગયો હતો અને તે દરમિયાન પ્રફુલ્લ ભાલેરાવે ધક્કો મારતા હરિયોમ પહેલા માળેથી નીચે પટકાયો હતો, જેમાં હરિયોમને ગંભીર ઈજા થતા તે બેભાન થઈ ગયો હતો. હરિયોમ બેભાન થઈ જતા હુમલો કરનાર પ્રફુલ્લ સહિત તમામ ત્યાંથી ભાગી ગયા હતા. ઈજાગ્રસ્ત હરિયોમને તુરંત જ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. ઘટનાની જાણ થતાં ખટોદરા પોલીસ દોડી આવી હતી અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હુમલો કરનાર ઉપરોક્ત પ્રફુલ્લ સહિત 4 જણાની ધરપકડ કરવા ઉપરાંત અન્ય 2 તરુણની પણ અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે ઈજાગ્રસ્ત હરિઓમની સાથે સંજય નામનો કારીગર કામ કરતો હતો અને તેનું ઉધના વિસ્તારની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાની અદાવતમાં પ્રફુલ્લે એક દિવસ અગાઉ સંજય સાથે ઝઘડો કરી મારવાની પણ ધમકી આપી હતી, જેથી ડરના માર્યા સંજય કારખાનું છોડી રાત્રે જ ચાલ્યો ગયો હતો. કેમેરામેન મુકેશ ગૌરવ સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.